लीला નાળિયેરનો ગઢ મનાતા ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ સાથે લીલા નાળિયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે. વ્યાપક દવાઓથી હવે નાળિયેર આરોગ્યપ્રદ માનવું કે કેમ એ એક સવાલ ઊભો થઈ ગયો છે. તેથી લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. અહેવાલ ભરતસિંહ જાદવ, સોમનાથ. સોમનાથ જિલ્લામાં સાહેબ આપણે બહુ જગ્યા પરથી નાળી બહુ ઘટું દેખાય છે, પણ આ 2 વર્ષ કોરોના આવ્યો છે, ત્યાંથી બધી વસ્તુમાં સાહેબ કોરોના આવી ગયો અત્યારે, એટલે બહુ નુકસાન છે. જેવાત જંતુ બહુ થાય છે ને માલ માહો ઘટી ગયો સાહેબ, અત્યારે ખર્ચો ડબલ થઈ ગયો. અત્યારે દવામાં બહુ ખાય વધે ખર્ચો, એટલે 1800-2000 ટકો ખાઈ ખર્ચો આવે છે અત્યારે. તો એ હતા પણ મેં રિકવરી આવતી નથી માની અત્યારે. તમારે શું ખેડૂત શું કરવું અમને અમે મળતી છે, અમારે દવા સિવાય છે, અમારે ખર્ચો સાહેબ કર્યા છે, હાલતું પણ છે, કરવું હું અમારે આપણા સાહેબ મહારાષ્ટ્રમાં જાય છે, રાજસ્થાન જાય છે, હરિયાણા જાય છે, ગુજરાતમાં જાય છે, કર્ણાટક સુધી સાહેબ નાજી જાય છે અમારા અહીંથી. ત્યાં સાહેબ કોઈ રિકવરી છે સાહેબ, અત્યારે બહુ તકલીફ છે, કરવું હું અમને હું આવું અત્યારે હું જવા દઉં. અત્યારે પહેલાં ભાવ હતા કે 14-15 રૂપિયા હતા, અત્યારે 15-18 રૂપિયા ભાવ છે સાહેબ, પણ બહાર નથી થઈ જાય સાહેબ. અત્યારે હું ચોપા વીઘે માનમાં નીકળે સાહેબ, અત્યારે હું કરું અમારું વીઘે ખર્ચો નથી થતો એનો, ભાવ તો પાણી વાળવાનો દવાનો ખર્ચો સાહેબ છે, અત્યારે બહુ નુકસાન કરે સાહેબ. અત્યારે નારિયેળીનો બગીચો છે અને આમાં લગભગ 2 વર્ષથી રોગ આવેલ છે, મહી સફેદ માખી થાય, તે નારિયેળીના પાનને ચૂસી અને તેને નબળો કરી નાખે અને એમાં ત્રોપાનું આવરણ બંધ થઈ જાય, ફાલ ખરી જાય. આના લીધે ખેડૂત બહુ હેરાન છે અત્યારે. અત્યારે સમજી લો કે આવક જ બંધ છે એમ કહો તો ચાલે નારિયેળમાં, ને ખર્ચા વધી ગયા, મોંઘા પાડી દવાઓ સાચવી પડે, 2 મહિને 2 મહિને 3 મહિને દવા. બાયપેથિરિયમ વધુ હાલે, આમાં એસિટામાઇન પ્રાઇટ છે, એ દવા વધારે સટાય. ખર્ચ કેટલો થાય? ખર્ચ અંદાજે આમાં 1 ટકા દીઠ 1 ટકો 2 વીઘામાં થાય, એટલે 1200-1300 જેવો દવાનો ખર્ચ આવે, ને બીજો જે ટ્રેક્ટર આવે તેની 600-700 રૂપિયા મજૂરી અંદાજે.